સુરતમાં રહેતા અને મૂળ યુપીના બે પ્રેમી પંખીડાએ 7 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરી દીધા હતા. પરિવારની સંમતિથી બંને જણાએ પોતાનું નવું જીવન શરૂ કર્યું હતું, ત્યારે 2 દિવસ પહેલા કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા પત્નીએ કરી લીધી હતી હોવાનો બનાવ નોંધાયો હતો. ત્યારબાદ મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે મહિલાની હત્યા કરવામાં આવી છે, તેને ગળે ફાંસો આપવામાં આવ્યો છે. જ્યાં સુધી પોલીસ તપાસ ન કરે ત્યાં સુધી પરિવારજનોએ મહિલાની લાશ સ્વીકારવા માટેનો ઇન્કાર કર્યો હતો. મળતી વિગતો અનુસાર મૂળ યુપીના અને વર્ષોથી સુરતના અલકાપુરી ખાતે રહેતા સ્વાતિબેન નામની યુવતીએ તેમના ગમતા વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા અને છેલ્લા 7 વર્ષથી જીવન વિતાવતા હતા. ત્યારે 2 દિવસ પહેલા આ પરિણીતા ગળે ફાંસો ખાઈ હાલતમાં મળી આવી હતી. જોકે પરિણીતાના માતા પિતાને ખબર પડતા તેના કાકા અને માતા પિતા સુરતની સ્મિમર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને જેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તે લોકો કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર લાશને મૂકીને ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારે 2 દિવસથી આ ગરીબ પરિવારની કોઈ પ્રકારની ફરિયાદ લેવામાં આવી નથી અને પરિવારજને આક્ષેપ કર્યો હતો કે અમારી દીકરીએ પોતે ગળે ફાંસો ખાધો છે કે તેના સાસરા પક્ષે તેને મારી નાખી છે. જેને લઈ હાલ તો આ પરિવારના લોકો મૈદરપુરા પોલીસ અને રેલવે પોલીસે દોડધામ કરી રહ્યા છે. મૃતકના કાકાએ જણાવ્યું હતું કે મારી દીકરીને તેમની સાસુ ખૂબ જ ત્રાસ આપતી હતી અને વારંવાર તેમને મારી જવાનું કહેતી હતી. આ લોકોના પ્રેમ લગ્નથી તેમની સાસુ ખૂબ જ મહિલા પર અત્યાચાર કરતી હતી અને કહેતી હતી કે જો તું મરી જાય તો મારા છોકરાના લગ્ન બીજી જગ્યાએ કરાવી આપું કે જ્યાંથી દહેજમાં ખૂબ પૈસા આવે. એટલું જ નહીં, મહિલાનો ભાઈ તેમના ઘરે જાય તો તેમને પણ અહીંયા નહીં આવવું તેવું કહેતા હતા. ત્યારે પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે અમારી દીકરીની હત્યા કરવામાં આવી છે. ત્યારે જ્યાં સુધી પોલીસ યોગ્ય તપાસ નહીં કરે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો તેઓએ સાફ ઇનકાર કરી દીધો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત.